અલગ અલગ સ્વાદની શોધમાં આજે ઝીના જાયકાની સફર કાંકરિયા કાર્નિવલમાં ચાલી રહી છે. અને કાંકરિયા કાર્નિવલમાં મજા છે, મસ્તી છે, મોજ છે અને સાથે સાથે જાયકા પણ છે. તો આ બધા જાયકાની સાથે ઝીના જાયકામાં આજે વાત કાંકરિયા કાર્નિવલના આ જાયકાની મજા કરીશું, મસ્તી કરીશું ઝીના જાયકામાં જનક સાથે. ઝીના જાયકાની સફર કાંકરિયા કાર્નિવલમાં છે અને આ કાર્નિવલમાં અલગ અલગ જાયકા હોય છે. લોકો ફરવા આવતા હોય છે અને ફર્યા બાદ પેટમાં ભૂખ લાગતી હોય, બરાબરનું ભૂખ લાગતી હોય ત્યારે ખાવા આવે છે. તો આ કાંકરિયાની ફરતી જુઓ તો અલગ અલગ પ્રકારના જાયકા મળતા હોય છે, પરંતુ પાઉંભાજી એક અલગ જાયકા છે. તો આપ જુઓ કે અદ્ભુત પાઉંભાજી મારી સામે આવી ગઈ છે. લોકો કાંકરિયા આવતા હોય તો પાઉંભાજી ચોક્કસ ખાતા હોય છે અને એટલા જ માટે આપ જુઓ કે મોંમાં પાણી આવી એવી પાઉંભાજી છે. તો આપણે ટેસ્ટ કરીએ કે ખરેખર જે પાઉંભાજી મળતી હોય છે એ જ પ્રકારની અહીંયા મળે છે કે પછી વધારે બેસ્ટ છે. વાહ, નોર્મલી જે પાઉંભાજી મળતી હોય છે એનાથી બટર છે એટલે મસ્ત મજાનો એકદમ સ્વાદ આવી રહ્યો છે અને ઠંડી છે તો વધારે ખાવાની ઈચ્છા થાય. તો કાંકરિયા કાર્નિવલમાં આ જાયકા આગળ વધી રહ્યા છે. જેમ જેમ એમ પાઉંભાજી ખાવા ના ભૂલો, કાંકરિયા આવો તો ગમે તેને પૂછો તો તમને આ ફૂડ કોર્નર આરામથી મળી જશે. પરંતુ પાઉંભાજી એકદમ ટેસ્ટી છે, સાથે સલાડ, પાઉ અને ભાજી મિશ્રણ અદ્ભુત જાયકા છે. મજા પડશે ખાવાના, ભૂખ્યા પેટે આવશો તો વાર મજા આવશે, ખાધા વગર આવશો તો જ મજા આવશે. કારણ કે ભૂખ લાગશે અને ચાલશો તો વધુ મજા આવશે આ જાયકામાં. એટલા જ માટે આવો, ખાઓ અને કાંકરિયામાં મજા કરો. ઝીના જાયકાની સફર આગળ વધી રહી છે અને કાંકરિયા કાર્નિવલ લોકો મજા આવે છે. લોકો આવે છે, ખાય છે અને મજા કરે છે. ભાવાર્થભાઈ જે ગાંધીનગરથી આવ્યા છે કાંકરિયા ફરવા માટે ફેમિલી સાથે આવે છે, ભાવાર્થભાઈ મજા આવે છે કાંકરિયામાં? યસ, એકચ્યુઅલી હું 15 વર્ષ પહેલાં અહીંયા આવેલો, જ્યારે હું અમદાવાદમાં સ્ટડીના પર્પઝથી આવેલો ત્યારે ભાવનગરથી અમદાવાદ શિફ્ટ થયેલો અને ત્યારે હું કાંકરિયા માં ફરેલો અને હવે આજે હું આવું છું આફ્ટર 15 યર્સ. તો ઇટ ઇઝ ઇટ્સ બીન ગ્રેટ. અને શું મંગાવ્યું છે આપણે? આ છે મંચુરિયન, મંચુરિયન એન્ડ ફ્રાઈડ રાઈસ, ફ્રાઈડ રાઈસ નોર્મલ ઇન્ડિયન ચાઇનીઝ થિંગ. ચાઇનીઝ નો ચટકો વધારે લાગ્યો છે ને આમ ઇન્ડિયન ચાઇનીઝ કહેવાય ને આ તો, કારણ કે ઓરિજિનલ ચાઇનીઝ તો આખી જુદી જ વસ્તુ છે, એનો કોઈ કન્સેપ્ટ જ નથી, બટ સારું છે. પણ આપણે ગુજરાતી કરતા હવે આ બધા અલગ અલગ જે ચાઇનીઝ છે એ હાવી થઈ રહ્યા છે ફૂડ, એમ પણ મજા આવે છે લોકોને ખાવાની. હવે સાહેબ મારે એવું છે કે મારા ધંધા અર્થે જ્યારે મારા કોઈ ક્લાયન્ટ વિઝિટ આવે છે યુરોપથી કે ક્યારે, તો અમે એને ગુજરાતી થાળી જ ખવડાવીએ છીએ. એમને આપણે ચાઇનીઝ ભલે ખાતા થઈ ગયું છે, એમને ગુજરાતી જ ખવડાવો. લોકો ગુજરાતી ખાય ને આપણા લોકો ચાઇનીઝ ખાય, પણ એ ચાઇનીઝ અલગ છે. મજા આવે છે અહીંયા ખાવાની? હા, ગુડ એક્સપિરિયન્સ ઓવરઓલ, ફૂડ બી સારું છે. હજી અમારે ટ્રેનની રાઈડ બાકી છે, અમે કદાચ ફરીથી ઝૂમાં પણ જશું કારણ કે આને ઘણું બધું જોવાનું બાકી છે મારી ડોટરને. તો ફરવાનું ખાવાનું મેન. હા યસ. શું નામ છે તારું? જીયા. જીયા આઈ કે અંકલ સ્કૂલમાં જાય છે? યસ યસ. સ્કૂલનું નામ શું છે? સ્માર્ટ કિડ્સ. તો લોકો આવે છે, ખાય છે અને મજા કરે છે. તમે આવો, ઝીના જાયકા તો જુઓ જ અને કાંકરિયા કાર્નિવલમાં આવો તો ફરો અને સાથે સાથે આવવાનું પણ, જાયકા લેવાનું પણ ન ભૂલશો. આગળ વધીએ. ખીચું ખાવાની ઈચ્છા થાય, ખિસ્સા કાતરુંથી પણ સાવધાન રહેવાનું હોય છે. તો ખીચું બહુ ફેમસ છે અને શિયાળામાં લોકો ખાતા હોય છે અને રાજકોટના પ્રખ્યાત ઢોકળા અને ખીચું. તો આવો ચાખીએ ખીચાનો સ્વાદ.
ખીસાના જાયકા. લાવ ભાઈ એક આવા દો. મેથી એનો મસાલો અને મરચું તૈયાર આવે છે અને ખીચું ઘેર બનાવ અહીંયા જ બનાવે છે. વાહ, ઢોકળા પણ છે, અદ્ભુત છે. ઘણા બધા લોકો ખાવા આવતા હોય છે. શું નામ તમારું? મેં ક્યાંથી આવો છો? વડોદરાથી આવે છે. વડોદરા પણ બહુ મજા મજા આવે છે ખાવાની. ખીચું નથી મળતું? નથી મળતું. આ બેસ્ટ, એકદમ બેસ્ટ, બેસ્ટ મળે છે. હોમ બેસ્ટ છે. ત્યાંથી પર્સનલી ખીચું માટે, ખીચું માટે, કાંકરિયા માટે નહીં, કાંકરિયા કાર્નિવલ માટે. ઘણા ઓછા લોકો હોય છે જે ફરવા તો આવતા હોય છે પરંતુ ખાવા પણ ઓછા આવતા, ખીચું ખાવા આવતા હોય છે. અને દર વર્ષે આવો છો? ખીચું ખાવાનું છે. વાહ, આ પણ એક જાયકા છે. લોકો આવે છે, ખીચું ખાય છે અને મજા પણ કરે છે. તો એન્જોય કરો, મજા કરો, ખીચું ખાતા રહો. ઘણા લોકો દૂર દૂરથી આવે છે, આ વડોદરાથી આવે છે, આ લોકો મુંબઈથી આવે છે, ગુજરાતીઓ જ છે, મુંબઈ રહે છે. અને કાંકરિયા કાર્નિવલમાં ખાસ તમે અહીંયા આવો છો કે પછી ખાલી એમ ફરવા આવ્યા છો? ફરવા આવ્યા છો. ઢોકળા ખાવ છો? ઢોકળા પહેલાં ખીચું પણ ખાઈ લીધું. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. ખીચું ખાવાની, ઢોકળા ખાવાની બી ઘણી મજા આવે. ફરવાનું અને ખીચું ખાવાની, ખાવાની શું મજા આવે અહીંયા કાંકરિયામાં? ખાસ અમારે ખીચું ખાવાની મજા તો વધારે મજા આવે. ખીચું, હા, ખીચું ખાવા માટે સમજો કે સુરતમાં મુંબઈમાં પણ ખીચું મળે છે અમુક જગ્યા, પણ ખીચુંનું જે ટેસ્ટ અહીંનું છે એ થોડુંક અલગ હટીને ટેસ્ટ છે. મુંબઈમાં તો ઘણું બધું મળતું હોય છે અને અમદાવાદમાં પણ. શું ફરક લાગે એમ મુંબઈ ને અમદાવાદમાં? અહીંયા ફરક એટલો, અહીંયા સ્વાદ નો બી ફરક છે મુંબઈ કરતા ખીચિયાનો, ઘણો ફરક છે. જ્યારે દાંત ના હોય એ પણ ખાઈ શકે છે, એટલે કે નાના બાળક થી માંડીને ઉંમર લાયક વ્યક્તિઓ ખાઈ શકે છે. અદ્ભુત છે, હેવી નથી એટલે પેટને નુકસાનકારક નથી, આરામથી પેટને પેટમાં જઈ શકે છે, કોઈ તકલીફ નથી. આવો ખાઓ અને મજા કરો કાંકરિયા કાર્નિવલમાં. કાંકરિયા કાર્નિવલના જાયકા લઈ રહ્યા છે અને કાંકરિયાની બહાર આવો તો શ્રીજી પાણીપુરી આપને મળી જાય અને અદ્ભુત લોકો ખાવા આવતા હોય છે. શું નામ છે તમારું? હર્ષલભાઈ. હર્ષલભાઈ કેટલા વર્ષથી દુકાન ચાલે છે? આઠ વર્ષથી. અને પાણીપુરી લોકો રોજ ખાવા આવે છે? આપની પાણીપુરીમાં એવું છે શું કે લોકો ખાવા આવે છે? ટેસ્ટ આવે છે, ચોખ્ખું શુદ્ધ સાત્વિક, ચોખ્ખું શુદ્ધ અને મિનરલ વોટરમાં બનાવે. મિનરલ વોટરમાં, વાહ, મિનરલ વોટરમાં બનતી હોય. અને આ જે પાણીપુરી છે, દહીં ચટણી પૂરી, આની ડિમાન્ડ બહુ રહે છે. ઓકે, આની ડિમાન્ડ ખૂબ છે. ચાખીએ આપણે. આમ તો પાણીપુરી એક કોઈ એવું વ્યક્તિ ના હોય જેને ન ભાવતી હોય, છોકરા હોય, છોકરી હોય, નાનું હોય કે મોટું હોય, તમામને પાણીપુરી ભાવતી હોય છે. આપણે ચાખીએ, અદ્ભુત જાયકા લાગે છે. વાહ, એકદમ મસાલા બહુ હેવી નથી, આમ એકદમ પેટમાં નુકસાન કરે એવા છે, લાઈટ છે, મસ્ત મજાના જાયકા છે. શ્રીજી પાણીપુરીને આ ઉપરાંત કઈ પાણીપુરી નોર્મલી જે બનતી હોય છે? નાયલોન. નાયલોન ડિમાન્ડ કેમ આટલી બધી વધી રહી છે હવે? એ તો ઉત્તર ભારતમાં વધારે આવે, સોફ્ટ આવે છે. હા, ઉંમર લાયક માણસ હોય એને ખાવામાં તકલીફ ના આવે. બરાબર, બરાબર. અને ઘેર જ બનાવવાનું બધું? આ બધું બહાર ઘેર જ બનાવે. અહીંયા મસાલો ને બધું ઘેર જ બનાવે? આ બધું ઘરે મસાલો ઘેર બનાવો. વાહ, ઉમદા છે, જાયકા છે, અદ્ભુત જાયકા છે. ક્યારે પણ આવો, કાંકરિયાથી બહાર મણિપુર સ્લાઇડ ખાંચામાં તમને મળી જશે શ્રીજી પાણીપુરી.
આવો ખાઓ અને મજા કરો. મસ્ત મજાની પાણીપુરી છે, એકવાર ખાશો વારંવાર આવશો. શ્રીજી પાણીપુરી. દહીપુરી બાદ મસ્ત જે નોર્મલ પાણીપુરી હોય છે એ આપણે ખાઈએ. વાહ, ફ્રેશ પાણીપુરી લાગે, હેલ્ધી પાણીપુરી. અને આપ જુઓ કે મિક્સ એટલે હાથ અડે જ નહીં, સીધો ડોયાથી જ. આપ જુઓ ડોયો કે મસ્ત છે. ચોખ્ખાઈનું પણ ધ્યાન રાખવાનું હોય, લોકો એમને એમ ના આવતા હોય. સ્વચ્છ જરૂરી છે, સ્વચ્છતા જરૂરી છે, એટલા જ માટે શ્રીજી પાણીપુરી આવો ખાઓ મજા કરો. શિયાળાની કડકડતી ઠંડી અને કાંકરિયાના જાયકાલી રહે છે. સાસુમાના હાંડવો હાથમાં આવી ગયો છે. એકદમ ગરમ છે અને શિયાળામાં તો ગરમા ગરમ વસ્તુ ખાવાની વાર મજા પડે. રાખીએ કે જોડે મરચું પણ છે અને અદ્ભુત સોફ્ટ છે, એકદમ એકદમ સોફ્ટ છે, ખાવાની મજા પડી જાય. વાહ, થોડી ખટાશ છે, થોડું ઓઇલ છે, પણ મજા આવે. ખાવાની તલ ને વધારે બળેલું છે એટલે વાર મજા પડી જાય છે. અને સાથે આ મરચું અદ્ભુત મજા આવે. ફૂડ કોર્નરમાં સાસુમાના હાંડવો આવો ખાઓ અને મજા કરો. કાંકરિયા કારદીવલમાં કાંકરિયા કાર્નિવલમાં બાળકોને મજા પડી જતી હોય છે અને બાળકો માટે જે નાના બાળકો આપણે વર્ષોથી ગુલફી ખાતા હોય છે તો એ ગુલફીની અલગ ડિમાન્ડ હોય છે કાંકરિયામાં. ગુલફીનો સ્વાદ ચાખે કાકા. એક આવા દો ગુલફી બરોબર ને. કેટલા રૂપિયાની હોય છે ગુલફી? 30 રૂપિયા. 30 રૂપિયાની ગુલફી છે. પહેલાં તો 1 રૂપિયાની આવતી હતી, આજે 30 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. શું હોય છે આ ગુલફીમાં?
કશું જ નહીં, કશું નહીં, 100% નેચરલ નેચરલ છે. અને એટલા જ માટે વાહ, દૂધ માવા મલાઈ, દૂધ અને માવા અને મલાઈ, છોકરાઓને કોઈ તકલીફ નહીં. વાહ, અમે કોઈ વસ્તુ અમે આડવસર કે કસ્ટર્ડ પાવડર યા કોઈ કલર એસન્સ કુછ ભી નહીં, કશું જ નહીં. આ જો સાહેબ કે એકદમ સાદા. વાહ વાહ, દૂધ નો કલર છે અદ્ભુત. આપણે ચાખીએ કે ખરેખર કલર છે કે નહીં. વાહ, એકદમ દૂધનો સ્વાદ આવી રહ્યો છે અંદર, અફલાતુન, ઇન્ક્રેડિબલ. મજા પડી જાય અને બાળકો તો વારંવાર માગશે. કાંકરિયા કાર્નિવલમાં આવું અને આ કુલ્ફીના જાયકા લો. ઝીના જાયકાના સમાપન કરી રહ્યા છે, પરંતુ આપ જુઓ કે બાળપણના જાયકા, મતલબ કે કોઈક બાળકો એને કહેતા હોય છે કે ભાઈ બુદ્ધિના બાળ, કોઈ કેન્ડી કહે છે અને કોઈ આગ્રાનો ગોલો કહે છે. ભાઈ એક આવો તો બરાબરનો મસ્ત મજાનો. નાના હતા ત્યારે આ એક અદ્ભુત જાયકા આવતા હતા, હવે રસ્તા ઉપર સાયકલ લઈને રેર કોઈક જોવા મળે છે. અદ્ભુત જાયકો છે, બાળપણની યાદ આપી દે છે આપણે. ઝીના જાયકામાં કાંકરિયા કાર્નિવલ ચાલી રહ્યો છે અને કાંકરિયા કાર્નિવલના જાયકા આપણે સુધી પહોંચાડ્યા. આશા રાખીએ કે આ જાયકા આપને ખૂબ પસંદ આવ્યા છે. એન્જોય, ટેક કેર, બાય બાય, ફરી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.